નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત પટેલ, વન ટચ એજ્યુકેશન ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તત્વજ્ઞાન વિષયની અંદર વિભાગ બેની અંદર જે અગત્યના આઈએમપી ટૂંકા અતિ ટૂંકા પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોની જવાબ સાથે ચર્ચા કરવાની છે. મિત્રો, આ છેલ્લી ઘડીએ તૈયારી કરવા માટેનો પરફેક્ટ વિડીયો છે, તમે તેને પૂરેપૂરો જોજો જેથી કરી તમને અવશ્ય ફાયદો થાય. જો મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકનને પણ ટચ કરો જેથી કરી તમે અમારી સાથે જોડાયેલા રહો. પ્રશ્ન એક, અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો જવાબ આવે છે કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેથી તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન બે, સંયુક્ત વિધાનની વ્યાખ્યા લખો. તો જવાબ, જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. પ્રશ્ન ત્રણ, સમુચ્ચયનું લક્ષણ લખો. તો કે જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી અને ક્યુ ને સ્થાને આવતા બંને વિધાનો સત્ય હોય તો અને તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય હોય છે, નહીં તો તે અસત્ય બને છે. આને સમુચ્ચયનું લક્ષણ કહેવામાં આવે છે. પ્રશ્ન ચાર, વિધાન માટેનું રૂપ એટલે શું? તો કે વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાન પરક પરિવર્તી અને તાર્કિક કારકો આવેલા હોય છે જેને વિધાન માટેનું રૂપ કહે છે. પ્રશ્ન પાંચ, દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? તો જવાબ આવે છે, દલીલના રૂપ પર આધારિત છે. પ્રશ્ન છ, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો જવાબ આવે છે, પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષા પર થઈ શકે છે, એટલે કે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત પર થઈ શકે છે. પ્રશ્ન સાત, દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો જવાબ, દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે છે તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ દર્શન કહેવામાં આવે છે. પ્રશ્ન આઠ, પ્રમાણભૂત દલીલ એટલે શું? તો કે જે દલીલના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય છે તે દલીલને પ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. પ્રશ્ન નવ, નિરુપાધિક વિધાનની વ્યાખ્યા આપો. જવાબ, કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે નિરુપાધિક વિધાન, એટલે કે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે નિરુપાધિક વિધાન. પ્રશ્ન દસ, સંયોજન કોને કહેવાય છે? જવાબ, નિરુપાધિક કથન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા નિરુપાધિક વિધાનમાં આવતા છે અને નથી શબ્દો વડે થાય છે તો આ શબ્દોને સંયોજક કહેવામાં આવે છે. પ્રશ્ન અગિયાર, નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે અને કયા કયા છે? તો જવાબ, નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો ત્રણ છે, ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક. પ્રશ્ન બાર, વ્યાપ્તપદ એટલે શું? જવાબ, નિરુપાધિક વિધાનમાં આવતું ઉદ્દેશ્યપદ કે વિધેયપદ તેના દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ કરતું હોય તો એ પદને વ્યાપ્ત પદ કહેવામાં આવે છે. પ્રશ્ન તેર, સંવિધાનનો ભેદ એટલે શું? જવાબ, સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ કે જેને સંવિધાનનો ભેદ કહેવામાં આવે છે. વ્યાપ્તિકરણ એટલે શું? જવાબ, વ્યાપ્તિકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણોના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયાને એટલે કે વ્યાપ્તિકરણની જે છે એ પ્રક્રિયાને
વ્યાપ્તિકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રશ્ન 15. કાર્યકારણનો નિયમ એટલે શું? તો કે વિજ્ઞાનમાં કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સંબંધને કાર્યકારણનો નિયમ કહે છે. એટલે કે કોઈ પણ ઘટના કારણ વગર ઘટતી નથી. ઘટના ઘટે છે તો કારણ અવશ્ય જવાબદાર હોય છે. પ્રશ્ન 16. પર્યાપ્ત શરત એટલે શું? જવાબ. અમુક બનાવ માટેની પર્યાપ્ત શરત એટલે એવા સંયોગો કે હાજર હોય તો તે બનાવ બનવો જ જોઈએ. એટલે કે તે સંયોગને તે ઘટનાના અસ્તિત્વ માટેની પર્યાપ્ત શરત કહેવામાં આવે છે. પ્રશ્ન 17. પ્રમાણ એટલે શું? તો જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ કહેવામાં આવે છે. પ્રતિજ્ઞા એટલે શું? તો પંચાવય અનુમાનનો પ્રથમ અવયવ પ્રતિજ્ઞા છે. અનુમાન દ્વારા જે જ્ઞાનની સત્યતા સાબિત કરવાની છે તે જ્ઞાનની રજૂઆત કરતા વાક્યની પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. પ્રશ્ન 19. હેતુ એટલે શું? જવાબ. હેતુ એ પંચ અવયવી અનુમાનનો બીજો અવયવ છે. જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તેને હેતુ કહેવામાં આવે છે. પ્રશ્ન 20. મૂલ્યના મુખ્ય બે વર્ગો કયા છે? તો મૂલ્યના મુખ્ય બે વર્ગો આચરણલક્ષી મૂલ્ય અને સૌંદર્યલક્ષી મૂલ્ય છે. પ્રશ્ન 21. જ્ઞાનનો આદર્શ શું છે? તો જ્ઞાનનો આદર્શ સત્ય પ્રાપ્તિ છે. પ્રશ્ન 22. ધાર્મિક જીવનનું આર્ધ શું છે? જવાબ. દેવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું આર્ધ છે. પશ્ચિમ એશિયામાં કયા ધર્મનો ઉદ્ભવ થયો છે? જવાબ. યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ પશ્ચિમ એશિયાના દેશોમાં થયેલો છે. યહૂદી ધર્મમાં તોરાહનો સાર શું છે? તો કે જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરશો નહીં એ યહૂદી ધર્મના તોરાહનો સાર છે. પ્રશ્ન 25. કોન્ફ્યુશિયસ ધર્મમાં ધર્મના કયા 5 બંધનો આગ્રહ છે? તો જવાબ. આ 5 સામાજિક બંધનોને લગતા કર્તવ્યનો આગ્રહ છે. રાજા અને પુત્ર, પિતા અને પુત્ર, પતિ અને પત્ની, મોટા ભાઈ અને નાના ભાઈ, મિત્ર અને મિત્ર. પ્રશ્ન 26. બૌદ્ધ ધર્મનો નૈતિક સિદ્ધાંત જણાવો. તો કે અહિંસામાંથી ફલિત થતી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ 4 ભાવના એ બૌદ્ધ ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. પ્રશ્ન 27. લૌકિક પ્રત્યક્ષ શેના દ્વારા થાય છે? જવાબ. 5 જ્ઞાનેન્દ્રિયો અને મન વડે લૌકિક પ્રત્યક્ષ થાય છે. બાહ્ય અને આંતરજગતનું જ્ઞાન આપનારી વૃત્તિઓને શું કહે છે? જવાબ. ચિત્તવૃત્તિ કહે છે. પ્રશ્ન 29. અંતરંગોમાં કયો 3 અંગોનો સમાવેશ થાય છે? જવાબ. ધારણા, ધ્યાન અને સમાધિ. આ 3નો સમાવેશ અંતરંગોના અંગોમાં થાય છે. પ્રશ્ન 30. એમપીના નિયમનું રૂપ લખો. તો પી સરતી ક્યુ, પી તેથી ક્યુ, આ એમપીના નિયમનું રૂપ છે. આ તૈયાર કરી દેજો. પ્રશ્ન 31. સીડીના નિયમનું રૂપ લખો. પી સરતી ક્યુ, આર સરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. આ છે સીડીના રૂપનો નિયમ. પ્રશ્ન 32. એમટીના નિયમનું રૂપ લખો. પી સરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. આ છે એમટીના નિયમનું.